નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સત્તર અને અઢાર નવેમ્બરના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો મિત્રો બે દિવસના કરંટ અફર આપણે અહીંયા લીધેલા છે તો વિડીયો થોડો લાંબો છે તો હું તમને પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખું છું તો ચલો મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલ પ્રશ્નો આ પ્રશ્નોના જવાબો વિડીયોના લાસ્ટમાં મેં ઓપ્શન સાથે જણાવ્યા છે તમારે શું કરવાનું છે કે તમને જેટલા પ્રશ્નોના જવાબ આવડતા હોય તે પ્રશ્નોના જવાબો નીચે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબો લખો નીચે કમેન્ટ બોક્સમાં અને હું ચાલુ કરું છું પ્રથમ પ્રશ્ન આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં જ નેશનલ ઇપિલિપ્સી ડે ક્યારે મનાવવામાં આવ્યો તો તાજેતરમાં નેશનલ ઇપિલિપ્સી ડે સત્તર નવેમ્બરના રોજ મનાવવામાં આવ્યો છે અહીં તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આ ઈપી લિપ્સી એટલે કે શું તો આપણે ગુજરાતીમાં તેને વાય કહીએ છીએ તો મિત્રો વાયનો જે રોગ છે તેના અંગે જાગૃતિ લાવવા માટે સત્તર નવેમ્બરના રોજ રાષ્ટ્રીય વાયનો દિવસ ઉજવવામાં આવે છે હવે જે આ ઈપિલિપ્સી કીધી જે વાય કીધી તે મગજનો તીવ્ર વિકાર છે મિત્રો તેના પરિણામે જે વાયની જે પકડ આવે જપ્તી આવે ને તેમાં ન્યુરોન્સ અથવા મગજના કોષોમાં અચાનક જ અને અતિશય વિદ્યુત સ્ત્રાવના કારણે આંચકી આવી જાય છે આ પ્રકારની સ્થિતિ કોઈપણ ઉંમરે અને કોઈપણ લોકોને થઈ શકે છે અને દરેક વય અને જૂથના લોકો આમાંથી પીડાતા હોય છે તો તેના વિશે જાગૃતતા લાવવા માટે સત્તર નવેમ્બરના રોજ નેશનલ ઇપિલિપ્સી ડે મનાવવામાં આવે છે બીજી વાત કરીએ મિત્રો તો સોળ નવેમ્બર તો સોળ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રેસ દિવસ મનાવવામાં આવે છે આ દિવસ ભારતમાં સ્વતંત્ર અને જવાબદાર પ્રેસની હાજરીને ચિહ્નિત કરે છે તમને મિત્રો ખ્યાલ જ હશે કે મીડિયાને લોકશાહીનો ચોથો આધાર સ્તંભ ગણવામાં આવે છે જનરલ નોલેજના સવાલ તરીકે આવું પરીક્ષામાં પૂછાઈ શકે છે મિત્રો પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના સોળ નવેમ્બરના રોજ કરવામાં આવી અને તેની સ્થાપના હતી એ ચાર જુલાઈ ઓગણીસો છાસઠમાં થઈ હતી એટલે મિત્રો એવું કહી શકે કે તેની સ્થાપના છે તે ચાર જુલાઈના રોજ થઈ હતી પરંતુ તેનું કામ છે તે કામ સોળ નવેમ્બરના રોજ ચાલુ કરવામાં આવ્યું હતું તો તેના લીધે જ સોળ નવેમ્બરના રોજ નેશનલ પ્રેસ ડે મનાવવામાં આવે છે હવે આ જે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા છે તેનું વડું મથક નવી દિલ્હીમાં આવેલી છે અને તેના અધ્યક્ષ છે ચંદ્રમૌલી પ્રસાદ વાત થઈ છે ઇમ્પોર્ટન્ટ ડે વિશેની તો આપણે નવેમ્બર મહિનાના બધા જ ઇમ્પોર્ટન્ટ ડે વિશે ફટાફટ જોઈ લઈએ તો પહેલી નવેમ્બર હતી વર્લ્ડ વેગન ડે ત્યારબાદ પાંચમી નવેબરના રોજ હતો વર્લ્ડ સુનામી અવેરનેસ ડે સાતમી નવેમ્બરના રોજ હતો નેશનલ કેન્સર અવેરનેસ ડે અને નવમી નવેમ્બરના રોજ હતો લીગલ સર્વિસ ડે દસમી નવેમ્બર હતો વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ અને અગિયાર નવેમ્બર હતો નેશનલ એજ્યુકેશન ડે યાદ રાખજો મિત્રો ઇમ્પોર્ટન્ટ છે નેશનલ એજ્યુકેશન ડે જે મિત્રોને ખબર હોય કે શિક્ષક દિવસ આપણા ભારતમાં અને પૂરા વિશ્વમાં ક્યારે મનાવવામાં આવે છે તે મને એકવાર ફરીથી લખાઈ દો ફરીથી લખીને જણાવી દો મેં ગઈ વખતે પણ પૂછેલું હતું પરંતુ બહુ જ ઓછા લોકોએ તેનો જવાબ આપ્યો હતો તો મિત્રો આવા દિવસો છે તે પરીક્ષામાં પૂછાતા હોય છે તો તે તમારે ધ્યાન રાખવું તો જેને ખ્યાલ હોય તેઓ લખીને બતાવશે ત્યારબાદ આપણે જોઈએ તો તેર નવેમ્બરનો જે વર્લ્ડ કાઇન્ડનેસ ડે અને ચૌદ નવેમ્બરના રોજ બે ઇમ્પોર્ટન્ટ ડે છે એક છે ચિલ્ડ્રન્સ ડે એટલે કે બાળ દિવસ અને બીજો છે વર્લ્ડ ડાયાબિટીસ ડે તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં કબડ્ડી વર્લ્ડ કપ બે હજાર ઓગણીસનું આયોજન ક્યાં કરવામાં આવશે તો કબડ્ડી વર્લ્ડ કપ બે હજાર ઓગણીસ છે તેનું આયોજન કરવામાં આવશે આપણા ભારતમાં ભારતમાં કઈ જગ્યાએ તો ભારતમાં પંજાબમાં આનું આયોજન કરવામાં આવશે તો પંજાબમાં એકથી નવ ડિસેમ્બરના રોજ વર્લ્ડ કબડ્ડી કપનું આયોજન થશે આજે કબડ્ડી કપ છે તેમાં ટોટલ નવ દેશોની ટીમ ભાગો લેશે આજે નવ દેશો છે તે કયા કયા છે ભારત અમેરિકા ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ શ્રીલંકા કેન્યા ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન અને કેનેડા મિત્રો તમે મારા ડેલી કરંટ અફેર જોતા હશો તો તમને ખ્યાલ હશે કે આપણે તાજેતરમાં ચર્ચા કરી હતી કે અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ છે તે મહિલા અંડર સેવન્ટીન ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે સો થોમસ ડેન નર્બીની નિમણૂક કરી હતી તેઓ સ્વીડનના છે અને બે હજાર વીસનો અંડર સેવન્ટીન વુમન્સ વર્લ્ડ કપ છે તે પણ ભારતમાં યોજાવાનો છે બીજો એક છે કે ફૂટબો બે હજાર ત્રેવીસમાં યાદ બે હજાર ત્રેવીસમાં આપણો જે વર્લ્ડ કપ છે ક્રિકેટ માટેનો તે પણ ભારતમાં યોજાવાનો છે વખતે યોજાયો હતો તો ઇંગ્લેન્ડ અને વેલ્સમાં વાત થઈ છે પંજાબની પંજાબનું કેપિટલ છે ચંદીગઢ તેના ગવર્નર છે વીપી સિંહ બદનોર ચીફ મિનિસ્ટર છે અમરિંદર સિંહ આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો મિત્રો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આવનારી ગુજરાત ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની બધી એક્ઝામ માટેનો કે બે હજાર વીસના પ્રજાસત્તાક દિવસ પર કયા દેશના રાષ્ટ્રપતિ આપણા મુખ્ય મહેમાન બનશે તો બે હજાર વીસનો જે પ્રજાસત્તાક દિવસ છે ત્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ છે તે આપણા ભારતના મહેમાન બનવાના છે ઓપ્શન સી છે તે સાચો જવાબ છે ઇમેજમાં જોઈ શકશો આ છે બ્રાઝિલના જે પ્રેસિડન્ટ છે ઝેર બોલ્સનારો તો બે હજાર વીસના પ્રજાસત્તાક પર તેઓ આપણા મુખ્ય મહેમાન બનશે હવે મિત્રો તમને ખ્યાલ હશે જો તમારા ડેલી કરંટ અફેર જોતા હશો તો આપણે ચર્ચા કરી હતી જ્યારે તેમને નિમંત્રણ આપવામાં આવ્યું હતું એટલે કે આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્યારે આપણે એની ચર્ચા કરી હતી અને એમણે આ આમંત્રણ સ્વીકાર લીધું છે તો તે તમારે યાદ રાખવાનું છે બ્રાઝિલની વાત થાય તો આપણે તાજેતરમાં જ ચર્ચા કરી હતી કે ભારત અને ચીનના પર્યટકો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી હતી અને નવેમ્બર મહિના એટલે આ મહિનામાં જ બ્રિક્સ સમિટ છે તે બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં યોજાઈ હતી વાત થઈ છે બ્રાઝિલની પ્રેસિડેન્ટ તો મેં તમને કહી દીધું તે પ્રમાણે ઝેર બોસનારો કેપિટલ છે બ્રાઝિલિયા અને કરન્સી છે બ્રાઝિલિયન યેન આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં જાહેર થયેલ અહેવાલ મુજબ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે તો તાજેતરમાં જ એક અહેવાલ જાહેર થયો છે તેના મુજબ વિશ્વનું પ્રદૂષિત સૌથી પ્રદૂષિત શહેર છે તે છે દિલ્હી ઓપ્શન બી છે તે સાચો જવાબ છે હવે આ અહેવાલ કયો હતો તો પ્રદૂષણની જાહેરાત કરતી એટલે કે જાહેર કરતી વેબસાઇટ છે એર વિઝ્યુઅલ તેણે દુનિયાની સૌથી વધારે પ્રદૂષિત શહેરોનું લિસ્ટ જાહેર કર્યું હતું તેમાં દિલ્હી છે તે સૌથી વધારે પ્રદૂષિત શહેર છે અને દિલ્હીનું જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે એક હજારને પાર ગયો હતો એટલે કે હાલત છે ને તે ઇમરજન્સી કરતાં પણ ખરાબ થઈ ગઈ હતી તો તે તમારે યાદ રાખવાનું છે વાત થઈ છે દિલ્હી દિલ્હીના સીએમ છે અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે અનિલ બેઝાન તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આજના વિડીયોની પીડીએફ અને અગાઉના બધા વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલ પરથી એક સાથે મળી રહેશે જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે આજે આપણી ટેલિગ્રામ ચેનલને પણ તમે જોઈન કરી લો ત્યારબાદનો એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે તાજેતરમાં શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે તો તાજેતરમાં જ શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ બન્યા છે તેઓનું નામ છે ગોતાબયા રાજપક્ષા ઓપ્શન સી છે તે સાચો જવાબ છે તમે અહીં ઇમેજમાં જોઈ શકશો આ છે ગોતાબયા રાજપક્ષા તો શ્રીલંકામાં તાજેતરમાં જ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તમિલ વિરોધી છે મિત્રો યાદ રાખજો આ જે રાષ્ટ્રપતિ છે તે તમિલ વિરોધી અને ચીનની સમર્થકની છબીવાળા છે ગોતાબયા રાજપક્ષા તો ગોતાબાયા રાજપક્ષ સાથે તેઓ રવિવારે જાહેર થયેલ ચૂંટણી પરિણામમાં બાવન પોઈન્ટ પચીસ ટકા સાથે તેઓ આગળ હતા અને સોમવારે એટલે કે આજે તેઓ આ સો તેમનો હોદ્દો અને ગુપ્તતાના શપથ લેશે હવે આપણે વાત કરીએ એના વિશે તો બે હજાર ચૌદમાં ગોતાબાયાના ભાઈ હતા મહિન્દા રાજપક્ષે તેઓ રાષ્ટ્રપતિ પદે હતા ત્યારે ચીન અને શ્રીલંકા નજીક આવ્યા હતા ત્યારે મહિન્દાએ બે ચીની સબમિરીનને પોતાને ત્યાં ઊભા રહેવાની પરવાનગી આપી હતી અને શ્રીલંકાએ બે હજાર સત્તરમાં હમબન તો પોર્ટને વિકસિત કરવા માટે ભારે લોન લીધી હતી જે ચૂકવી નહીં શકતા શ્રીલંકાએ આ મહત્વનું પોર્ટ ચીનને નવ્વાણું વર્ષ માટે લીઝ પર આપવું પડ્યું હતું એટલે ભારત માટે આ એક ખરાબ બાબત કહી શકાય મિત્રો વાત થઈ છે શ્રીલંકાની તો તમને ખ્યાલ હશે આપણે થોડા સમય અગાઉ ચર્ચા કરી હતી કે શ્રીલંકાએ પોતાનો પ્રથમ સેટેલાઇટ લોન્ચ કર્યો હતો નેપાલી સેટ વન નેપાળે સોરી નેપાલી સેટ તો નેપાળનો છે રાવણ વન રાવણ વન તરીકે તેઓએ સેટેલાઇટ લોન્ચ કર્યો હતો તો તે તમારે યાદ રાખવાનું છે વાત થઈ છે શ્રીલંકાની તના કેપિટલ છે બે કોલંબો અને શ્રી જયવર્ધનેપુરે કોટે કોલંબો આવે એટલે કમર્શિયલ સી ફોર કોલંબો સી ફોર કમર્શિયલ શ્રી જયવર્ધનેપુરે કોટે આવે એટલે કે એડમિનિસ્ટ્રેટિવ કરન્સી છે શ્રીલંકા રૂપિયા પ્રાઇમ મિનિસ્ટર છે રાનિલ વિક્રમસિંઘે અને પ્રેસિડેન્ટ તો કોણ બન્યા છે આયા મેં ચોકડી એના માટે જ મારી છે કોણ બન્યા છે ગોતાબયા રાજપક્ષા

પાંચ પોઈન્ટ છ ટકા અનુમાન લગાવ્યો છે અને આની સાથે સાથે આપણે વાત કરીએ તો જાપાનની ક્રેડિટ રેટિંગ એજન્સી છે નુમુરા જેણે ભારતનો જીડીપી ચાર પોઈન્ટ નવ ટકા રહેવાનો અનુમાન લગાવ્યું છે જે સૌથી ઓછામાં ઓછો છે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને આઈ એમ એફ ઇન્ટરનેશનલ મોનિટરી ફંગ તો તેણે આપણો જીડીપી છે તે છ પોઈન્ટ એક ટકા તેમજ વર્લ્ડ બેન્કે છ ટકા અને ફિક્સ રેટિંગે પાંચ પોઈન્ટ પાંચ ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે તો એ તમારે યાદ રાખવાનું મિત્રો આપણા આવા પ્રશ્નો છે ને તે તમારે પરીક્ષાના આગલા દિવસે જોઈ લેવાના જે લેટેસ્ટ હોય ને તે કેમ કે જે પરીક્ષાના આગલા દિવસે ઇન ધ સેન્સ કે પરીક્ષાના પંદરેક દિવસની આસપાસનું જે હોય તે તમારે જોઈ લેવાનું કેમ કે પરીક્ષામાં લેટેસ્ટ પૂછાતું હોય છે અને આ ચેન્જ થતું હોય છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે કે તાજેતરમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની વીકની શરૂઆત ક્યારે થશે તો તાજેતરમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ વીક છે તે ઓગણીસ નવેમ્બરના રોજ શરૂ થશે અને ઓગણીસ નવેમ્બરથી ક્યાં સુધી ચાલશે પચીસ નવેમ્બર સુધી એટલે કે એક અઠવાડિયું તો યુનેસ્કો હેરિટેજ ઓગણીસ નવેમ્બરથી પચીસ નવેમ્બરના રોજ એક અઠવાડિયું મનાવવામાં આવશે હવે શા માટે મનાવવામાં આવશે તો મિત્રો સાંસ્કૃતિક વિરાસતના સંરક્ષણ તેમજ તેના વિશે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે દર વર્ષે ઓગણીસથી પચીસ નવેમ્બરના રોજ વર્લ્ડ હેરિટેજ વીક બનાવે છે યુનેસ્કો આ ડેટ ફિક્સ છે ઓગણીસથી પચીસ યાદ રાખજો દર વર્ષ માટે હવે આપણે વાત કરીએ હેરિટેજ વિશે તો ભારતમાં ટોટલ આડત્રીસ હેરિટેજ સ્થળો છે છેલ્લે કયું બન્યું હતું જયપુર બન્યું હતું હેરિટેજ સિટી તો એના સિવાય આપણે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં અમદાવાદ છે તે વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું હતું હવે જે મિત્રોને ખ્યાલ હોય કયા વર્ષે બન્યું હતું તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે આના ઉપરાંત રાણકી વાવ છે તે બે હજાર ચૌદમાં બન્યું હતું વર્લ્ડ હેરિટેજ સાઇટ અને ચાપાનાર છે તે બે હજાર ચારમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ બની હતી સાઇટ બની હતી રાણકી વાવ સાત માળની છે તે પણ તમારે યાદ રાખવાનું છે ક્યાં આવેલી છે પાટણમાં રાણી ઉદયમિતિએ બનાવી હતી વાત થઈ છે યુનેસ્કોને યુનેસ્કોનું પૂર્ણ નામ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગનાઇઝેશન હેડક્વાર્ટર છે પેરિસ ફ્રાન્સ તેના હેડ છે એડ્રે ઓઝલે તેની સ્થાપના સોળ નવેમ્બરમાં થઈ હતી પરંતુ સોળ નવેમ્બર ઓગણીસો પિસ્તાલીસમાં તેનું ફોર્મેશન થયું હતું ચાર નવેમ્બર ઓગણીસો છેતાલીસમાં તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો ન્યૂઝ ફટાફટ ન્યૂઝ ફટાફટમાં જોઈએ પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં યુનેસ્કોના શિક્ષા આયોગના અધ્યક્ષ કોણ બન્યા છે તો સફકત મહેમૂદ તમે ઇમેજમાં જોશો આ છે સફકત મહેમૂદ સફકત મહેમૂદ છે તેઓ પાકિસ્તાનના શિક્ષા મંત્રી છે તો તે તમારે યાદ રાખવાનું ક્યાંના બન્યા છે યુનેસ્કોનો શિક્ષા આયોગના યુનેસ્કો વિશે તો આપણે હમણાં ચર્ચા કરી લીધી ત્યારબાદનો બીજો સવાલ છે કે તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે ટાઈગર ટાયર્સ અભ્યાસ શરૂ થયો છે તો ભારત અને અમેરિકા વચ્ચે અને આજે ટ્રાયસ અભ્યાસ છે એટલે કે ટ્રાય સર્વિસ અભ્યાસ છે હવે ટ્રાય સર્વિસ છે તેમાં બંને દેશના ત્રણેય સેનાના ત્રણેય સેનાઓ ભાગ લે છે કઈ કઈ થલસેના વાયુસેના અને જલસેના તો તે તમારે યાદ રાખવાનું છે અને આ કઈ જગ્યાએ આયોજિત થયો છે તેવું પરીક્ષામાં પૂછાય તો આંધ્રપ્રદેશનું જે વિશાખાપટ્ટનમ છે તે અને કાકીનાળા છે તે જગ્યાએ આ થવાનું છે વાત થઈ છે યુએસએનું તો યુએસએનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ કેટલા નંબરના પિસ્તાલીસમાં નંબરના કરન્સી શું છે ડોલર પરંતુ યુએસ ડોલર ત્રીજો સવાલ છે કે તાજેતરમાં ફેડ કપ બે હજાર ઓગણીસનું ટાઇટલ કોણે જીત્યું તો પાકિસ્તા સોરી ફ્રાન્સે કોણે જીત્યું ફ્રાન્સે તો તાજેતરમાં જ ફેડ કપ બે હજાર ઓગણીસ છે તેનું ટાઇટલ જીત્યું છે ફ્રાન્સે આ કપ છે તે ટેનિસનો છે તમને મનમાં પ્રશ્ન થતો હશે કે ટેનિસના એવા કપ હોય તો તે વ્યક્તિગત હોય છે પરંતુ અમુક કપો એવા હોય છે જે દેશના હોય દેશ દેશ તો રમતા હોય છે તો આમાં તેણે ઓસ્ટ્રેલિયાને હરાવીને આ કપ જીત્યો છે ફ્રાન્સે ફ્રાન્સની વાત થઈ તો ફ્રાન્સની ચર્ચા કરીએ પહેલાં તે જોઈ લઈએ કે આ કપ રમાયો ક્યાં હતો તો ઓસ્ટ્રેલિયાના પર્થમાં આયોજિત થયો હતો ફ્રાન્સ છે તો ફ્રાન્સની વાત કરીએ ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ તેની કરન્સી છે યુરો અને પ્રેસિડેન્ટ છે ઇમેન્યુઅલ મેકરોન ચોથો સવાલ છે તાજેતરમાં બ્રિક્સ યંગ ઇન્વેન્ટર પુરસ્કાર કોણે જીત્યો તો રવિપ્રકાશે અહીં તમે ઇમેજમાં જોશો તો તેઓ ભારતના એક પીએચડી સ્ટુડન્ટ છે અને તેમને સસ્તા દરે દૂધને ઠંડુ કરવાની ટેકનિક વપરા મતલબ ઇન્વેન્ટ કરી હતી ઇન્વેન્ટ કરી હતી શોધી હતી તો તેના માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો ત્યારબાદનો સવાલ છે પાંચમો કે તાજેતરમાં હરિયાણા ગૌરવ પુરસ્કાર કોણે જીત્યો તો અમિત પંઘાલ અહીં તમે ઇમેજમાં જોશો આપણા ભારતના બોક્સર છે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપ હમણાં તાજેતરમાં આયોજિત થઈ તેમાં તેઓએ સિલ્વર મેડલ જીત્યો હતો અને આવો મેડલ જીતવા તેઓ પ્રથમ ભારતીય પુરુષ બન્યા હતા તેઓ હરિયાણાના છે તો તેના માટે તેઓને હરિયાણામાંથી આ હરિયાણા ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો છે વાત થઈ છે હરિયાણાની હરિયાણાના સીએમ છે મનોહરલાલ ખટ્ટર હરિયાણાનું કેપિટલ કયું છે મિત્રો તો ચંદીગઢ ચંદીગઢ છે તે પંજાબ અને હરિયાણા બંનેનું કેપિટલ છે અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ પણ છે હરિયાણાના ગવર્નર છે સત્યદેવ નારાયણ આર્ય આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન મિત્રો જોઈએ આપણે અગાઉની પરીક્ષામાં પૂછાય કે પ્રશ્નો જો વિડીયોની શરૂઆતમાં તમે પ્રશ્નોના જવાબ આપ્યા હોય તો તમે ચેક કરી લો કેટલા જવાબો સાચા છે અને જેટલા જવાબો સાચા હોય તે તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે આઉટ ઓફ ફાઇવમાંથી ફાઇવ છે કે કેટલા છે એ પ્રમાણે તો પ્રથમ સવાલ છે કે જનતા વોચ કોણે દોરી હતી તો ભૂપેન ખખર છે તેઓએ જનતા વોચ દોરી હતી બીજો સવાલ છે કે ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે તો ગુજરાતનું નડિયાદ છે તે સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે નડિયાદ છે તેનો જિલ્લો કયો લાગુ પડે ખેડા લાગુ પડે નડિયાદની વાત થાય છે તો નડિયાદ છે તે આપણા સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થળ છે ત્યારબાદનો સવાલ છે કે કલાપીનો કેકારાવ કોની રચના છે તો બધાને ખબર જ હશે કે સુરસિંહજી તક્ષીજી ગોહિલ કલાપી તેમનું ઉપનામ છે ઓપ્શન એ સાચો જવાબ છે ત્યારબાદનો સવાલ છે કે ઓમકારા ફિલ્મ શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે તો શેક્સપિયરનું નાટક છે ઓથેલો તેના પરથી મૂવી બની હતી ઓમકારા ત્યારબાદનો સવાલ છે પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે તો તમિલનાડુનો તો તે તમારે યાદ રાખવાનું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે જોઈએ આપણે આગળની ગઈકાલે તો ના કહી શકીએ પરંતુ સોળ તારીખે આપણે પૂછેલા સવાલોના જવાબ જોઈ લઈએ કે તાજેતરમાં ચિલ્ડ્રન ડે ક્યારે મનાવવામાં આવ્યો તો ચૌદ નવેમ્બરના રોજ બાળ દિવસ બીજો સવાલ છે તાજેતરમાં બેંગ્લોરમાં આઈ એસ એમ પરિષદનું ઉદઘાટન કોણ કરશે તો આર કે એસ ભદૌરિયા રાકેશ સિંઘ રાકેશ કુમાર કુમારસિંઘ ભદોરિયા કોણ છે આર કે એસ સિંઘ એર ચીફ છે તેઓ આપણા વાયુદળના પ્રમુખ છે હવે જોઈએ આપણે ગઈકાલના કર્ણ પર પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તો પ્રથમ સવાલ છે કે દાયતરમાં હેવી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ પબ્લિક એન્ટરપ્રાઇઝ મિનિસ્ટર કોણ બન્યા છે જે મિત્રોને જવાબ આવડે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે બીજો સવાલ છે કે દાયતરમાં કઈ જગ્યાએ યોગ પર આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે બંને તો જે મિત્રોને આનો જબ આવડે તેને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ કે ફર એને અગાઉની પરીક્ષામાં પૂછ્યા ગયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલોને તમે જાબો મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો તે ઉપરાંત જે મિત્રો હજી સુધી આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોને પ્રેસ કરી તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે